नमस्कार विद्यार्थी मित्रों, एनहांस नॉलेज में आपनो स्वागत छे। आज आपणे 11 जून ना करंट अफेयर्स नी चर्चा करीशू। एक नवा ज अंदाज में आपणे करंट अफेयर्स नी आज चर्चा करीशू। चलो विद्यार्थी मित्रों, सीधा आपणे टॉपिक पर जाइए। तो आजनो प्रथम आपणो टॉपिक छे गिनीस वर्ल्ड रेकॉर्ड जे नोंधायो छे तेना विशे आपणे चर्चा करीशू। तो शुं छे विद्यार्थी मित्रों, के नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया NHAIA महाराष्ट्रना अमरावती अने अकोला जिल्ला वच्चे राष्ट्रीय धोरीमार्ग पर 105 कलाक अने 33 मिनिट में 75 किलोमीटर नी लांबी एक लेन बनावी गिनीस वर्ल्ड रेकॉर्ड बनाव्यो छे। शुं छे विद्यार्थी मित्रों, पहेलो टॉपिक के नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडियाए 75 किलोमीटरनो एक रोड बनाव्यो छे, हाईवे बनाव्यो छे। તે કેટલા કલાકમાં 105 કલાક અને 33 મિનિટની અંદર બનાવ્યો છે, જે આ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એ ગિનિસ જે કહેવાય ને કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, એ કઈ જગ્યાએ છે એનું નામ પૂછી લે તો યાદ રાખવાનું કે જે મહારાષ્ટ્રમાં અમરાવતી છે તે અમરાવતી અને અકોલાની વચ્ચે, કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો, અમરાવતી અને અકોલાની વચ્ચે છે। હવે અહીંયા નીચે પોઈન્ટ છે કે સૌથી લાંબો સતત બિટ્યુમિનસ નાખવામાં આવતો વર્લ્ડ રેકોર્ડ ફેબ્રુઆરી 2019માં કતારના દોહા, જે કતારમાં દોહા છે એના ખાતે નોંધાયેલો હતો, તેનો આપણે રેકોર્ડ તોડ્યો છે, જેમણે 10 દિવસની અંદર 25.275 કિલોમીટરનો લાંબો રસ્તો બનાવ્યો હતો, જેને આપણે ભારતે રેકોર્ડ તોડ્યો છે। નીચે જોઈ લઈએ કે અમરાવતીથી અકોલા સેક્શન જે છે તે નેશનલ હાઈવે 53ની અંદરનો એક ભાગ છે, નેશનલ હાઈવે 53નો એક ભાગ છે। હવે વિદ્યાર્થી મિત્રો, એક થોડુંક આપણે બીજું એક જનરલ નોલેજ તરીકે જોઈ લઈએ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આ એક નોડલ એજન્સી છે, બરોબર? તો આ એજન્સી જે છે એની સ્થાપના શું થઈ, ક્યારે થઈ હતી, કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1988 ની અંદર તેની સ્થાપના થઈ હતી, બરોબર છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1988 એક્ટ તેના અંતર્ગત સ્થાપના થઈ હતી। હવે આના ચેરમેન કોણ છે, આના ચેરમેન છે અલકા ઉપાધ્યાય। કોણ છે? અલકા ઉપાધ્યાય તેના ચેરમેન છે। કોણ? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન છે। હવે આ જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયની અંતર્ગત આવે છે, જેના કહેવાય ને મંત્રી કોણ છે, તો તેના નીતિન ગડકરી તેના મંત્રી છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો ટોપિક જોઈએ। આગળનો ટોપિક જે છે આપણે કે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો 2022ની વાત છે, કે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો 2022 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું। તેનું આયોજન કોણે કર્યું હતું? તેનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ કર્યું હતું, જેને બિરાક પણ કહેવામાં આવે છે। જેની થીમ શું હતી? થીમ ઇમ્પોર્ટન્ટ રહેશે કે બાયોટેક સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત, બરાબર? આપણે ઇનોવેશન જે છે એ મતલબમાં આપણે થીમ યાદ રાખી લઈશું, બરાબર? જે થીમ છે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે આપણે એકવાર થીમ ધ્યાનથી જોઈ લઈએ કે બાયોટેક સ્ટાર્ટઅપ ઇનોવેશન ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત, આ પ્રકારનો જે ને પ્રથમ આપણે સ્ટાર્ટઅપ એક્સપો આયોજિત થયો હતો। એક શાના માટે હતું કે જે બિરાક જે છે સંસ્થા, બરાબર, તેના 10 વર્ષ પૂર્ણ થયા એના માનમાં તે આ એક્સપો રાખવામાં આવ્યો હતો। હવે આપણે જોઈ લઈએ કે સ્ટાર્ટઅપ જે છે, હમણાંથી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોર જે છે બહુ ચર્ચામાં રહેલા છે, તેથી આપણે જોઈ લઈએ કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે સ્કીમ હતી એ સ્કીમ ક્યારે ચાલુ થઈ હતી। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 15 ઓગસ્ટ 2015માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા, બરાબર, પીએમ જે આપણે મોદી સાહેબ છે એમના મોદી દ્વારા તેમને 15 ઓગસ્ટ 2015ના રોજ તેમણે જાહેર કરી હતી, જે સ્ટાર્ટઅપ જે પોલિસી છે તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે, બરાબર? ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે, બરાબર? આ ફેક્ટ થોડા જોઈ લેવા આપણે। હવે આપણે આગળ જોઈએ કે આગળનો શું છે, કે આગળ જે છે કે ઇનસ્પેસ છે। ઇનસ્પેસ એટલે તાજેતરમાં જે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતમાં આવ્યા છે, બરાબર, તેના માનમાં જે છે આપણે કે
ઇનસ્પેસ, ઇનસ્પેસ શું છે કે 10 જૂને ગુજરાતના બોપલમાં, બરોબર, અમદાવાદની અંદર આવેલું છે, તો બોપલમાં ઇનસ્પેસ હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો પહેલો પ્રશ્ન બનશે કે કઈ જગ્યાએ ઇનસ્પેસનું હેડક્વાર્ટર આવ્યું, તો બોપલ યાદ રાખજો, ભોપલ ના થઈ જાય, બરોબર, આપણે બોપલ યાદ રાખવાનું છે. બોપલ કઈ જગ્યાએ આવ્યું છે, અમદાવાદની અંદર આવેલું છે, ત્યાં, બરોબર, અમદાવાદમાં આવેલું છે, ત્યાં તેમને હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે એનું પૂરું નામ શું છે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર છે, બરોબર, ઇનસ્પેસનું પૂરું નામ છે. ફરીથી એકવાર જોઈ લઈએ, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર છે. હવે જોઈ લઈએ કે ઇનસ્પેસ શું છે, કે નોડલ એજન્સી હશે, કે ઇનસ્પેસ શું કામ કરશે. અત્યાર સુધી આપણે કેવું કરતા કે જે ઇસરો જે છે એ ભારતીય જે પણ કહેવાય ને કે સરકારી માલિકીનું હતું, અને એ સરકારી કામકાજ કરતું હતું, અને પ્રાઇવેટ સેક્ટરને તેમાં ઇન્વોલ્વમેન્ટ હતું નહીં. હવે શું કરશે કે પ્રાઇવેટ સેક્ટરને એ લોકો પ્રોત્સાહન આપશે, એના માટે એક ઇનસ્પેસ નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. તો જે બિન સરકારી ખાનગી સંસ્થાઓ દ્વારા અવકાશ પ્રવૃત્તિઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ માલિકીની સુવિધાઓના ઉપયોગને મંજૂરી આપશે, બરાબર, જે સ્પેસ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની માલિકીની જે સુવિધાઓ જોઈતી હોય તે, પછી ખાનગી સંસ્થાઓ દ્વારા અવકાશની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટેની ભાગીદારીઓની એક ખાતરી કરશે, બરાબર. ઇનસ્પેસના ચેરમેન કોણ છે, પવન ગોયંકા છે, બરાબર, યાદ રાખીજો, ઇનસ્પેસના નવા છે પેનના ચેરમેન પવન ગોયંકા છે. અહીંયા મોદી સાહેબનો આપણે ફોટો જોઈ શકીએ છીએ, જેમને ઇનસ્પેસ હેડક્વાર્ટર પેલા બોપલમાં જે ઉદઘાટન સમારોહ વખતનો પિક્ચર છે. હવે આપણે જોઈ લઈએ થોડું ઇસરો વિશે, આપણે થોડું જોઈ લઈએ કે આપણે ઇસરો શું છે, કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના, મૂળ સ્થાપના 1962માં કરવામાં આવી હતી, પણ ત્યારે તેનું નામ હતું ઇનકોસ્પાર હતું, બરાબર છે. એનું ફૂલ ફોર્મ જો આપણે જોઈએ તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ હતું, બરાબર છે, જે આપણે સૌ પ્રથમ તે એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ જે હતો, એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ ત્યારે તેના અંતર્ગત આવતું હતું, અને પછી ત્યારે 1969માં તેને ઇસરો અલગથી રીતે તેનું સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે, તો જરા થોડું ધ્યાન રાખજો કે 1962માં જ્યારે સ્થાપના થઈ ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની અંદર આવતું હતું, આ રીતનું એક સ્ટેટમેન્ટ હતું, બરાબર છે, તો ધ્યાન રાખી લેજો. હવે આપણે આગળના આપણે આર્ટિકલ તરફ જઈએ. હવે આગળના આર્ટિકલમાં શું છે, આગળનો આર્ટિકલ છે કે બીમસ્ટેક સેલિબ્રેટ્સ ઇટ્સ 25th એનિવર્સરી. હવે બીમસ્ટેકે જે બીમસ્ટેકના 25 વર્ષો પૂર્ણ થયા તેના બાબતે તેને શું કહેવાય કે ઉજવણી કરી છે, બરાબર, કે 25મી વર્ષગાંઠની ઉજવે છે. ઢાકામાં તેની ઉજવણી કરવામાં આવી. ઢાકા કઈ જગ્યાએ આવેલું છે વિદ્યાર્થી મિત્રો, બાંગ્લાદેશમાં આવેલું છે. 6 જૂન 1996ના રોજ બેંકોક ઘોષણાપત્ર હસ્તાક્ષર કર્યા જેનાથી અસ્તિત્વમાં આવ્યું હતું, બરાબર. કયા ઘોષણાપત્રથી આ બીમસ્ટેક અસ્તિત્વમાં આવ્યું હતું, તો યાદ રાખજો, બેંકોક જે ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા તેનાથી અસ્તિત્વમાં આવ્યું હતું. હવે તેના સભ્યો કોણ કોણ છે, તો બાંગ્લાદેશ છે, ભૂતાન છે, ભારત તો આપણે છીએ, મ્યાનમાર છે, નેપાળ છે, શ્રીલંકા અને થાઈલેન્ડ છે. વિદ્યાર્થી મિત્રો, તમે નજર કરશો તમે સભ્ય દેશો પર, તો લગભગ આપણા પડોશી દેશો છે. ખાલી એ થાઈલેન્ડ થોડું ધ્યાનમાં રાખી દઉં, કદાચ પૂછી લે પ્રશ્નમાં, તો થાઈલેન્ડની જગ્યાએ ઇન્ડોનેશિયા મૂકી દે, તો આપણને ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ, બરાબર. ઇન્ડોનેશિયા મૂકી દે તો આપણે થાઈલેન્ડ અને બેમાં કન્ફ્યુઝ થવું નથી. બાકીને તો બધા તમને ખ્યાલ આવી જશે કે આપણા પડોશી દેશો છે, અને આમાં પાકિસ્તાન નથી, એ યાદ રાખજો, સાર્કની અંદર પાકિસ્તાન છે. તો હવે શું છે, તે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેની રચના ક્યારે કરવામાં આવી, 6 જૂન 1997. તેની રચના છે 1997માં કરવામાં આવી હતી. ક્યારે વિદ્યાર્થી મિત્રો, 1997માં. પરંતુ તેનું જો ઘોષણાપત્ર જે છે 96માં તેમણે સાઈન કર્યું હતું, અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે, ઢાકાની અંદર આવેલું છે, બાંગ્લાદેશની અંદર આવેલું છે. આ તેનો લોગો છે. હવે આપણે આગળ એક જોઈએ કે એક બીજી એક આપણે સંસ્થા જે મહત્વમાં વારંવાર ચર્ચામાં રહેલી છે એના વિશે ટૂંકમાં આપણે થોડી માહિતી લઈ લઈએ, જે આપણે છે બ્રિક્સ આપણે યાદ કરીએ, બરાબર. તો બ્રિક્સની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, બ્રિક્સની આમ સ્થાપના જે છે 2006માં થઈ હતી, પરંતુ તેની પ્રથમ જે બેઠક હતી ને, પ્રથમ બેઠક કે પ્રથમ સમિટ તમે ગણો, એ 2009માં તે ભરાઈ હતી. જ્યારે 2009માં ભરાઈ હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો બ્રિક કહેવાતું હતું, બરાબર, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના.
પરંતુ 2010માં જે છે ને આફ્રિકા સાઉથ આફ્રિકા જે છે તે ઇન્વોલ્વ થાય છે ત્યારથી પછી તેને બ્રિક્સ કહેવાય છે. હજુ બીજું એક આપણે જોઈ લઈએ કે આ બ્રિક્સ દેશોની જે બેંક જે છે એ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, બરાબર, ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે. તાજેતરમાં ચર્ચામાં રહેલી છે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું તાજેતરમાં પ્રાદેશિક જે તેની ઓફિસ જે છે તે કઈ જગ્યાએ, આપણે ગાંધીનગરની ગિફ્ટ સિટીની અંદર એ લોકોએ સ્થાપના કરશે. હવે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે, તો હેડક્વાર્ટર શાંઘાઈની અંદર આવેલું છે. કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આવેલું છે? શાંઘાઈની અંદર હેડક્વાર્ટર આવેલું છે, બરાબર. ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં આ બે ફેક્ટ વધારે યાદ રાખી લેવા. હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ. આગળનો આર્ટિકલ શું છે? આગળના આર્ટિકલમાં કે તમાકુ નિયંત્રણ માટે ચંદીગઢને એવોર્ડ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જે હમણાં તમાકુ દિવસ ગયો છે તેના સંશોધન બાદ એક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે કે તમાકુ નિયંત્રણ માટે ચંદીગઢને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. તો કોને આપવામાં આવ્યો છે? સૌ પ્રથમ તો યાદ રાખજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચંદીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, બરાબર, PGIMER, આ સંસ્થા જે છે કઈ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે જે કોમ્યુનિટી મેડિસિન અને સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડિપાર્ટમેન્ટ ઓફ ટોબેકો કંટ્રોલને આપવામાં આવ્યું છે, બરાબર, જે રિસર્ચ સેન્ટર હતું તેને આપવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થી મિત્રો કંઈ નથી, એક લાંબુ નામ છે, એની ખાતે જે કોમ્યુનિટી મેડિસિન અને પબ્લિક હેલ્થનું જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ટોબેકો કંટ્રોલ, બસ એ રિસર્ચ જે સંસ્થા છે એને આપવામાં આવ્યું છે. ખાલી નામ મોટું છે એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નહીં, એક બે વખત શાંતિથી વાંચશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો એમાં મેઇન વસ્તુ શું છે કે કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોને આપવામાં આવ્યું છે? ચંદીગઢને આપવામાં આવ્યું છે. તો કદાચ એની ઇન્સ્ટિટ્યૂટ પૂછી લે તો PGIMER છે. હવે આપણે જોઈ લઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે તેની સ્થાપના 1948માં કરવામાં આવી હતી અને તેનું જે હેડક્વાર્ટર જે છે તે જીનીવાની અંદર આવેલું છે, બરાબર. હજુ એક બીજું જોઈ લઈએ કે તમાકુ જે છે કે તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 31 મેના રોજ તે મનાવાય છે. અને આ વખતની સ્કીમ આપણે કરંટમાં કવર કરેલી જ હતી, કોઈને યાદ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, બરાબર છે. ચલો હું તો પણ તમને અહીંયા કહી જ દઉં છું કે એની શું હતું કે ટોબેકો થ્રેટ ટુ અવર એન્વાયરમેન્ટ, બરોબર છે, આ એની થીમ હતી, બરોબર છે. એકવાર જોઈ લેજો શાંતિથી, ખ્યાલ આવી જશે. હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ. આગળના આર્ટિકલમાં શું છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 કેવન કે બહાર પાડવામાં આવી છે. તો QS લંડન સ્થિત વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ વિશ્વની સૌથી સલાહ લીધેલી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી રેન્કિંગની 19મી આવૃત્તિ, પહેલો અહીંથી ક્વેશ્ચન બનશે કઈ આવૃત્તિ, કે 19મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. હવે એમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે? કે યુનાઇટેડ નેશનની મેસ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ બીજા સ્થાને છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એક ત્રીજા સ્થાને રહી છે. હવે આપણે ભારતના સંદર્ભમાં આપણે વધુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે બેંગ્લોરમાં આવેલું છે તે 155માં ક્રમે રહી છે અને ટોચની 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી વધતી દક્ષિણ એશિયાની યુનિવર્સિટી તરીકે ઉભરી આવી છે. 200માં એક દક્ષિણ એશિયાની એકમાત્ર ઉભરતી જે કહેવાય ને કે યુનિવર્સિટી તે આપણી IISc બેંગ્લોર છે. ભારતીય યુનિવર્સિટીમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે IISc બેંગ્લોર 155મું સ્થાન, IIT બોમ્બે જે છે 172મું સ્થાન છે અને IIT દિલ્હી જે છે 174મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે IIT થાય છે તો એક ક્વેશ્ચન કરી લે કે આપણે ચર્ચામાં લીધેલો છે કે ભારતની બહાર પ્રથમ IIT ક્યાં સ્થાપવામાં આવી? ભારતની બહાર પ્રથમ IIT ક્યાં સ્થાપશે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, UAEની અંદર પ્રથમ ભારતની બહાર IIT સ્થાપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ તરફ જઈએ.
આગળ આપણે છે વન લાઇનર આપણે કવર કરેલા છે કે વન લાઇનરમાં આપણે જોઈ લઈએ કે વન લાઇનરમાં શું કે હિમાચલ પ્રદેશમાં ડ્રોન ડ્રોન માટેની નીતિ મંજૂર કરનારું પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. બરાબર, કે હિમાચલ પ્રદેશ એવું રાજ્ય બન્યું કે એને ડ્રોન બાબતે એક નીતિ જાહેર કરી છે. બીજો છે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય આયુર્વેદિક આહાર નામનો નવો લોગો લોન્ચ કર્યો છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોકતંત્ર કે સ્વર અને ધ રિપબ્લિકન એથિક પુસ્તક તેનું વિમોચન કર્યું છે. ભારતના કૃષ્ણ શ્રીનિવાસન IMFના એશિયા પેસિફિક વિભાગના જે વડા બન્યા છે. બરાબર, નામ યાદ રાખજો કે કૃષ્ણા શ્રીનિવાસન છે. હવે AR રહેમાને ઇન્ડો UK કલ્ચર પ્લેટફોર્મ એમ્બેસેડર તરીકે તેમને નિયુક્તિ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના કરંટમાં બસ આટલું જ જોઈશું, અને જો તમારે વધુ આની PDF જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર તમે ફોલો કરતા રહેજો, જેથી ટેલિગ્રામ ચેનલની અંદર તમને ટેલિગ્રામના PDF મળી જશે ત્યાં. બરાબર છે, એકદમ ક્લિયર PDF તમને ત્યાં મળી જશે. અને હજુ સુધી જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને પણ મોટિવેશન મળતું રહે અને તમને સંપૂર્ણ કરંટ અફેર્સ રિલેટેડ તમને માહિતી પૂરી પાડતા રહીશું. અંત સુધી જોવા માટે દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.